वेलकम बैक समाचारोमां आगळ વધીએ। નીટના પરિણામ બાદ મેડિકલની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી। મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઈ છે। રાજ્યમાં મેડિકલમાં 5,500, ડેન્ટલમાં 1,225, આયુર્વેદિકમાં 2,500 અને હોમિયોપેથીમાં 3,600 એમ કુલ 12,825 સીટ પર પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાનું શરૂ થયું। ઓલ ઇન્ડિયા ક્વોટામાં મેડિકલના એડમિશન માટે ઈડબ્લ્યુએસ ક્વોટાને લઈ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી, જેની સુનાવણી આગામી સમયમાં યોજાનાર છે। ત્યારે હાલમાં એડમિશન માટે ફક્ત રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને ચુકાદા બાદ આગળની પ્રક્રિયા થશે। વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિવિધ મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરાઈ છે। ઓનલાઈન પિન વિતરણની કાર્યવાહીથી યુજી એડમિશન માટેની ચાલુ કરવામાં આવેલી છે, જે 28 તારીખ સુધી ચાલુ રહેવાની છે। જેમાં વિદ્યાર્થી પિન પરચેસ કરી પોતાનું ફોર્મ ભરી શકશે અને હેલ્પ સેન્ટર ખાતે જઈ ને સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવી શકશે। સુરતના રહેવાસી પ્રયાગ ધોણિયાને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારબાદ તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો। પ્રયાગના પરિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી ફેફસા, હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કર્યું। સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની 38 અને ફેફસાના દાનની 12મી ઘટના છે। સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસા દેશના અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવે છે। સુરતના અમરોલી વિસ્તારમાં કાપડ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બહાર કોઈને ધમકી ભર્યા પોસ્ટર લગાવી દેવાતા કારીગરો કામ કરવા આવતા ડરી રહ્યા છે। પરિણામે દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ પણ હજુ ઠપ્પ છે। અહીં અંજની ઇન્ડસ્ટ્રીઝ 1 અને 2ની બહારના ગેટ પર ઉડિયા ભાષામાં એવા પોસ્ટર લગાવાયા છે કે જ્યાં સુધી વેતન વધારો ન થાય ત્યાં સુધી કોઈએ કામ પર જવું નહીં અને છતાં જો ફેક્ટરીઓમાં જશો તો માર ખાશો। ભયના માહોલના કારણે વિસ્તારમાં આવેલા 400-500 કારખાના ઠપ્પ થયા છે અને 32,000 જેટલા શ્રમિકો રોજગારી મેળવે છે, પરંતુ કેટલાક ઉપદ્રવી તત્વોએ આવા પોસ્ટર લગાવતા ભયનો માહોલ છે। આ ફેક્ટરીઓમાં દૈનિક 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું, જે બંધ થતા ફેક્ટરી માલિકોની ચિંતા વધી ગઈ છે। હાલ શ્રમિકોને 15-25 પૈસા પ્રતિ મીટર ચુકવણી થાય છે, પરંતુ દર 2 વર્ષે આવા લખાણો લખી કેટલાક તત્વો ભયનો માહોલ પેદા કરી સંચાલકો સામે માથાના દુખાવા સમાન બની ગયા છે। વૃદ્ધની હત્યાથી પોલીસ સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। સાબરમતી વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધની ગળું કાપી હત્યા કરી દેવાઈ। વૃદ્ધની સોનાની ચેન, મોબાઈલ અને બાઇક પણ ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યાની આશંકા છે। પોલીસને મળેલી ફરિયાદ અનુસાર મૂળ ત્રાગડ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ રાવત નિવૃત્ત જીવન જીવતા હતા। મંગળવારે મોડી રાત્રે તેઓ એક યુવકનો ફોન આવતા અચેર વિસ્તારમાં ગયા અને બાદમાં તેમનો ફોન બંધ આવતા પત્નીએ તપાસ કરી તો જૂના ઘરમાંથી તેમના લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી। ફોન કરનાર યુવકે બોનસ આવ્યો હોવાની સોનાની ચેન ખરીદવાનું કહીને મૃતકને બોલાવ્યા। એવામાં ફોન કરનાર કોણ હતો તેને લઈ તપાસ શરૂ કરાઈ છે। આસપાસ પણ બીજો કોલ આવ્યો અને કોઈ છોકરો એમની સાથે વાત કરતો હતો કે મારે બોનસના પૈસા મળ્યા છે અને મારે મારી મમ્મી માટે ચેન ખરીદવાની છે તો તમે મારી સાથે આવો, જેથી દેવેન્દ્રભાઈ પોતાના ઘરેથી પોતાનું મોટરસાયકલ લઈને નીકળેલા। ત્યારબાદ એ રાત એમનો 8 વાગ્યા આસપાસથી એમનો ફોન સ્વિચ ઓફ આવતો એમના પત્નીએ એમને જાણ કરી, જેથી એમને એમના સગા સંબંધીને બોલાવ્યા અને એમની તપાસ કરતા હતા। ત્યારબાદ દરમિયાનમાં એમનું આ જૂનું ઘર છે જે અચેટ ઠાકોરવાસમાં આવેલું છે એ ઘરમાં તપાસ કરતા એમની ડેડ બોડી મળી આવેલ છે। વલસાડ ટ્રેનમાં યુવતીના મોત કેસમાં તપાસ તેજ થઈ છે અને પોલીસે આ તપાસમાં અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે। 4 જેટલા શંકાસ્પદોની અટકાયત પણ કરી લીધી છે। પોલીસની 35 ટીમો આ ઉચ્ચ અધિકારીઓ સાથે મળી સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું। આ ઘટનાની તપાસમાં પોલીસને એક સીસીટીવીમાં 2 શંકાસ્પદ યુવતીનો પીછો કરતા નજરે પડ્યા, જેમાં પોલીસે સફળતા મળતા રેલવે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું કે 29મી તારીખે 2 આરોપીઓએ યુવતીને પકડી અબાબરૂ જગ્યા પર લઈ ગયા, જેમને જોનાર સાક્ષીઓ પોલીસને મળી આવ્યા છે। ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસની પકડમાં આવી જશે તેવું રેલવે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું। કોરોનાના સમયમાં સાયકલ ચલાવી
આરોગ્ય માટે તો ફાયદાકારક છે જ, સાથે સાથે પર્યાવરણ માટે પણ સાણકૂર છે. ચિંચવડ પોલીસ અને ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત રીતે સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જ્યાંથી રસીકરણનો સંદેશો પણ આપવામાં આવ્યો. जिस तरह से अच्छे स्वास्थ्य और इम्यूनिटी के लिए साइकिलिंग जरूरी है, उसी तरह कोरोना से बचाव के लिए कोविड 19 की दोनों डोज बेहद जरूरी है. और ये बात देश के पीएम के साथ साथ तमाम डॉक्टर्स, हेल्थ वर्कर्स और अधिकारी एक सुर में कहते आ रहे हैं. महाराष्ट्र के पिंपरी चिंचवड़ में बीते 14 नवंबर को आयोजित इस साइक्लोथोन प्रतियोगिता का ही नजारा देख लीजिए. यहाँ इस वक्त करीब 3,000 से अधिक लोग इस खास साइकिलिंग प्रतियोगिता में हिस्सा लेने पहुँचे हैं. खास बात यह है कि स्वास्थ्य और पर्यावरण के प्रति लोगों को जागरूक करने के इस महाअभियान में अभिनेता सुनील शेट्टी और पिंपरी चिंचवड़ के पुलिस आयुक्त कृष्ण प्रकाश मुख्य अतिथि हैं. और ये भी लोगों को यही संदेश दे रहे हैं कि जिस तरह साइकिलिंग स्वास्थ्य और पर्यावरण के लिए जरूरी है, उसी तरह कोरोना से पूर्ण बचाव के लिए कोविड 19 टीके की दोनों डोज बेहद जरूरी है. इस चीज के लिए अपील करने के लिए कहना चाहूंगा कि जिन लोगों ने भी वैक्सीनेशन नहीं लिया है, जैसे साइकिल से आपका स्वास्थ्य सुरक्षित है, वैसे ही कोरोना से सुरक्षित रहने के लिए आप सब ने लेना ही है. आपने कंप्लीट वैक्सीनेशन कराना है, डबल वैक्सीनेशन करवाना है. बेशक पिंपरी चिंचवड़ के पुलिस आयुक्त कृष्ण प्रकाश का ये संदेश बेहद अहम है, क्योंकि कोविड 19 का टीका ही कोरोना से बचने का एकमात्र और सबसे प्रभावी तरीका है. और जो भी इस पर अमल करते हुए सावधानी बरतेगा, वो कोरोना के साथ साथ दूसरी बीमारियों के खतरे से दूर रहते हुए निरोग रहेगा. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क. ની ધરપકડ. લીલા ગાંજાના નાના મોટા 6 છોડ